સીતારામ ખેડુ મિત્રો, આગળ આપણે જે આપણા ખેડુ સંગઠનના જે મેન હોદ્દેદાર છે ભરતસિંહ વાળા અને રાજેશભાઈ જે જેસર મોવાના એટલી મહેનત કરે, ખેડૂતોને ડુંગળીને ભાવ વધે કપાસમાં એ માટે એટલી મહેનત કરે છે, ખેડૂત તમે પણ કાંઈ એકતા બતાવો આગળ જતા. તમે કાંઈ જ્યાં મીટિંગનું આયોજન કરે ત્યાં પણ આવતા નથી ખેડૂત મિત્રો. તો આ વિડીયોમાં શું કહેવા માગે છે આપણે ભરતસિંહ વાળા આગળ જતા શું પગલાં લેવા એની માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવેલી છે. તો ખેડ મિત્રો, આગળ તમે વિડીયો જોવો એટલે શેર કરવાનું ભૂલતા નહીં, તમારી માટે જ લડે છે ખેડ મિત્રો. તો બને એટલો વિડીયો શેર કરજો, મળશું વિડીયોમાં આગળ. મારું નામ વાળા ભરતસિંહ પોપટવા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે સરકારે ગઈ 8 તારીખે ડુંગળીની નિકાસબંધી કરી 12મા મહિનાની, અને આજે 2 મહિના થવા આવ્યા એટલે ખેડૂતોને ડુંગળીમાં 1 મણે 300 થી 400 રૂપિયાની ખોટ જાય છે. આજે જ અહીં મહુવાની અંદર ડુંગળી છે એ 100 થી 150 રૂપિયામાં ખેડૂતોની વેચાય છે. સાથે સાથે દિલ્હી અને પંજાબની અંદર જે ભાવ છે એના મહુવા, તળાજા અને ભાવનગરના વેપારીઓ અને લૂંટબાજ જે દલાલો છે એ 100 થી 50 રૂપિયા દબાવી રાખે છે. એટલે અમારો એ વિરોધ છે. અત્યારે આ ડુંગળીની નિકાસબંધી કરી ત્યાંથી આ ગુજરાત અને દેશના ખેડૂતો ઉપર એક પ્રકારની આફતના ઓળખ કારણ વગરના આવી બેઠા. એટલે આ જે વાણિજ્ય મંત્રી પિયુષજીએ જે નિકાસબંધી કરી છે એને ભૂલ કરી છે, અથવા તો સમજણ બારી ભૂલ કરી છે. તો આવી જો ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. અમારી 5 વખત એને માગણી કરેલી છે કે ભાઈ તમે આ નિકાસબંધી હટાવી લ્યો, છતાં સરકાર ખર્ચની મત નથી થતી. એનું મુખ્ય કારણ એ છે કે ગયા શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં અને દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું આખું નિકાસ અને કેમાં વેચવી તેનું જે આયોજન બંધ સરકાર કાવતરું કરે છે એ નાસિક અને લુસનગાંવની અંદર 5 દિવસ સુધી એની મિટિંગ ચાલે છે. એની અંદર આખા દેશના ખેડૂતોને કઈ રીતે છેતરવા એનું જે આયોજન બંધ કાવતરું હાલે છે એ કાવતરું અત્યારે આ ખેડૂતોને નડે છે. પણ એમાં ખેડૂતો બિચારા કારણ વગરના મોતના મુખમાં વેચાય છે. એટલે આ દુનિયાની અંદર 18થી વધારે દેશો ભારતની ડુંગળી મોટા પ્રમાણમાં માગે છે, અને એ ડુંગળી અત્યારે આપણા ભારતના ચલણ પ્રમાણે 1800 થી 1900 રૂપિયામાં ખેડૂતોને ભાવ મળે એટલો ઊંચા ભાવની ડુંગળી માગે છે. તો સરકાર નિકાસ શા માટે નથી આપતી? અત્યારે આપણો બાજુનો જ પાકિસ્તાન દેશ છે, એમાં તમે આમ કરીને આમ કચ્છમાંથી ઊભા રહીને જો ડુંગળી અંબાવો તો કચ્છમાં આ ડુંગળી છે એ અત્યારે 2-3 રૂપિયાની કિલો છે, અને પાકિસ્તાન વાળાને આમ હાથો હાથ અંબાવો તો ત્યાં અત્યારે 100 રૂપિયાની કિલો, 200 રૂપિયાની કિલો કે 300 રૂપિયાની કિલો વેચાય છે. અત્યારે પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી 8ની તારીખમાં આખે આખા પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી 1200 થી 1300 રૂપિયાની મણ વેચાય છે, અને આજે ભારતના ખેડૂતોની ડુંગળી 200 રૂપિયામાં વેચાય છે, એટલે 100 રૂપિયામાં વેચાય છે. એટલે એ ખેડૂતોની આ સરકારે વિરોધ કરેલી સરકાર છે, એટલે અમારો વિરોધ છે. ડુંગળીના ભાવ જ ન હોય, દુનિયામાં ક્યાંય માગ જ ન હોય, અને જો સરકારે આવું પગલું ભર્યું હોય તો અમને કાંઈ વાંધો નહોતો, પણ સરકારે ખેડૂતની વિરોધમાં પગલું ભર્યું છે. અને સમજી લો કે 1000 કે 2000 રૂપિયાની મણ ડુંગળી વેચે અને ખેડૂતો કોઈ લાખોપતિ કે કરોડોપતિ થઈ જવાના નથી, એની સામે જો 100 રૂપિયા કે 50 રૂપિયાની ખેડૂત ડુંગળી વેચાતી લઈને આ દેશના કોઈ લોકો ખાય તો એ લોકો કને કાંઈ ભૂખ જગા નથી થઈ જવા, એને કાંઈ પૈસા એના ઘરમાંથી છૂટી જવાના નથી. આ દુનિયાભરના ઘણા દેશોની અંદર 200 થી 500 રૂપિયાની 1 કિલો ડુંગળી ખાય છે. આ દુનિયાના 18 દેશથી વધારે લોકો 200 રૂપિયાના 1 કિલોથી લઈને 500 રૂપિયાની 1 કિલો ડુંગળી ખાય છે. નથી એના પૈસા ખૂટ્યા કે નથી એને કોઈ સરકાર સામે બળવો કર્યો કે નથી એમાં સરકારને ક્યાંય વાંધો આવ્યો નથી. તો આ સરકારને હું વાંધો છે, આ ખેડૂતોએ મત આપ્યા એ એને વાંધો છે. તો એ પાછા પણ 2024માં અમે કરી બતાવીશું. સરકારે ડુંગળીની નિકાસબંધી 2 મહિનાથી હટાવી નથી, પણ એની સામે મારું આંદોલન 2 મહિનાથી 1 દિવસ પણ હું જમવાનો નથી. અને જ્યાં સુધી સરકાર આમાં માનશે નહીં કે સરકાર અમારી વાત સ્વીકારશે નહીં, જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા પ્રાણ વિહે જાય તો કુરબાન છે. પણ સરકારને અત્યારે મારે ખુલ્લી ચેલેન્જ છે કે તમે નિકાસબંધી હટાવી લ્યો, અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એ અત્યારે વાતો કરે છે કે આમાં સરકારની ભૂલ નથી, સરકારના ભૂલને કારણે ડુંગળીની ભાવ બેહી નથી ગયા. હું ખેડૂતોને પૂછવા માંગુ છું કે આ સરકારની ભૂલના કારણે તમારા ડુંગળીના ભાવ બેઠા કે આપણા નેતાઓના કારણે? સરકારની ભૂલના કારણે અમારા સરકાર નિકાસબંધી હટાવી લે તો આ ભારતના ખેડૂતોને 700 થી 800 રૂપિયાને અત્યારે તો 1000 રૂપિયાનો ભાવ મળવાતો, અને 1000 રૂપિયાની મણ ખાય તો કોઈ મરી નહોતા જવાના. શા માટે અમારી ડુંગળીમાં તમે આવું કરો છો? શા માટે તમે અમારા કપાસ માટે આવું કરો છો? અને ભારતીય કિસાન સંઘવાળા સરકારમાં ભેગા બેહી અને ભાગ બટાઈ કરે છે એ હવે અમને બિલકુલ મંજૂર નથી. અમે ખેડૂતો માટે અમે પ્રાણ આપીએ છીએ, ખેડૂતો માટે આ શબ્દો
આ શબ્દો અમારે આક્રોશ નથી, આ અમારી વેદના બોલે છે. અને ભારતીય કિસાન સંઘ વાળા અહીંયા લાડવા ખાઈને ઉઈ આવે છે, એ હવે એને કહી દો અત્યારે જ ભારતીય કિસાન સંઘ વાળાને કે તમે અત્યારે જ દિલ્હી ઉપડો અને એને કહો પિયુષ ગોયલને, પિયુષ ગોયલનો છોકરો આમાં ડુંગળી વેચે છે, કરોડો રૂપિયાની ડુંગળી રોજ વેચે છે. એવા જ રીતેથી ભારતીય કિસાન ભાજપના નેતાઓના છોકરા બાયપાસ ડુંગળી મેકલી દે છે, જેમ અત્યારે ગુજરાતમાં દારૂ મળે એમ વિદેશમાં ભારતની ડુંગળી ઊંચા ભાવની વેચે છે. તમે ટેક્સ નથી ભરતા, એક્સપોર્ટના વેપારી છે એ સરકારને ટેક્સ તો ભરતા હતા ને, તમે એમને વેગીન નથી ભાવતા. તો આ સરકારને કાંઈ ખેડૂતો માટે નહીં કરવાનું, તો સરકારને હું અમે દાઢી કરવા રાખી છે, સરકારને રાખી હું લેવા. તમે રાજીનામા આપી દો, રાજ કેમ ચલાવવું એમને આવડે છે, ખેડૂતોને તમે દુભાવશો અને ગરીબોને તમે હેરાન કરશો, તો એ હવે અમે ચલાવી લેવાના નથી. તમે રામ મંદિર બનાવો છો કે તમે ધર્મના કામ કરો છો એમાં અમારો 100% તમને સપોર્ટ છે, પણ અમારા દિલમાં બેઠેલા રામને તમે રિબાવી રિબાવી મારો છો એ હવે અમને મંજૂર નથી. આ ભાજપના પ્રવક્તાને કહી દો, અત્યારે જ તમે ઉપડો એસી ગાડીઓ લઈને અને દિલ્હી જાઓ અને તમે નિકાસબંધી હટાવી લ્યો અને કપાસની આયાત બંધ કરાવો અને કપાસના ખેડૂતોને 2,500 રૂપિયા આપો અને ડુંગળીના 1,000 રૂપિયાનો ભાવ કરી દો. અને એ કાંઈ તમારે ન કરવું હોય તો અમને 1 કિલો 15 રૂપિયાની સહાય આપો, બાકી તમે ભટકાવ જે ફગાવો છો એ હવે અમને મંજૂર નથી.